મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ગઠબંધનવાળી સરકાર બનતા કડોદરા નગરમાં કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. સુરત જિલ્લા કડોદરા નગરના પ્રિયંકા ગ્રીન સિટી ખાતે કોંગ્રેસ અને મહારાષ્ટ્રીયન ભાઈઓએ ભેગા મળી ફટાકડા ફોડી વિજયોત્સવની ઉજવણી કરી હતી, જ્યારે કડોદરા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં ભાજપને હરાવીને કોંગ્રેસ સરકાર બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. મેરા નામ ઉમેશ સિંહ જયકિશન સિંહ રાજપૂત. હમ લોગ જો યહાં પે સબ લોગ જમા હો કરકે આજ જો જશ્ન મના રહે હૈ વો મહારાષ્ટ્ર કી ખુશી હૈ. બીજેપી મુક્ત કોંગ્રેસ મતલબ સરકાર બની હૈ, ઇસકે લિયે હમ લોગ સબ યહાં પે જમા હો કરકે આજ યહાં પે મતલબ સબ લોગ જશ્ન મના રહે હૈ. ઠાકરે પરિવાર કા પહેલા ઉદ્ધવ ઠાકરે જી સીએમ બન રહે હૈ ઉનકે ઉપલક્ષ મેં હમ લોગ યહાં પે મીઠાઈ બાંટ રહે હૈ ઓર લોગો તક સંવાદ દે રહે હૈ કે આજ મહારાષ્ટ્ર મેં બીજેપી મુક્ત હુઆ હૈ. એક દિન એસા આયેગા કે પૂરે ભારત મેં બીજેપી મુક્ત સરકાર બનેગી. ઇસકે લિયે હમ લોગ યહાં પે જમા હુએ હૈ, યહાં સે સંદેશ દે રહે હૈ સમગ્ર ભારત કો કે આપ લોગ ભી સચેત હો જાઈએ, એ ઠગ પાર્ટી કી બાતો મેં દૂર હો કરકે અપની અપની વિચારો સે અપની અપની દુશ્મનીઓ કો દૂર કરકે ભાઈચારા બના કરકે ઓર આગે બઢીએ. જિસ તરહ સે આજ હમારે ઉદ્ધવજી ને બઢા હૈ ઓર પૂરે મહારાષ્ટ્ર મેં બેઠતે કે સાથ શપથ કે સાથ ઉન્હોને જાહિર કર દિયા કે હમ કિસાન કો કર્જ માફી કરેંગે. જબકિ બીજેપી ને જહાં જહાં ભી ભાષણ કરતે હૈ કુછ ભી કરતે હૈ તો યે કહેતે હૈ કે હમ યે કરેંગે વો કરેંગે, લેકિન કુછ કરતે નહીં હૈ. ખાલી લંબી લંબી બાતે હોતી હૈ, ઝૂઠી ઝૂઠી બાતે હોતી હૈ ઓર ઉસ ઝૂઠી સી બાતો મેં હમારે ગરીબ લોગ આકે ફંસ જાતે હૈ ઓર વાપિસ કર્જદાર હો જાતે હૈ. ઇસલિયે હમ લોગ યહાં સે સંદેશ દે રહે હૈ સમગ્ર ભારત કો કે આપ લોગ કિસી કે ઝાંસે મેં મત આઈએ. આજ તક જહાં ભી ચાહે વો બિહાર કા હો યા ઝારખંડ કા હો રાજસ્થાન કા હો, કહીં ભી બીજેપી ને પૈસા દે કરકે સંસદ કો ખરીદતે હૈ ઓર ફિર વો અપની સરકાર કો બના કરકે સમગ્ર ભારત કો બેકૂફ બનાતે હૈ, આંખ મેં ધૂલ ઝોંક કરકે ઓર પબ્લિક કો બેકૂફ બનાતે હૈ. ઇસકે લિયે હમ લોગ યહાં સે સંવાદ દે રહે હૈ કે હમ લોગ જીતને ભી ગરીબ ભાઈ હૈ, ચાહે ભલે દુશ્મની થી આજ દોસ્તી મેં બદલ જાઓ, એક દિન દોસ્તી હી કામ આયેગા. ઇસલિયે હમ લોગ સબ યહાં પે જમા હુએ હૈ. હું દેવેન્દ્રભાઈ હીરાભાઈ પટેલ, કડોદરા નગરપાલિકા વિરોધ પક્ષ નેતા કોંગ્રેસ. આજ રોજ મહારાષ્ટ્રમાં જે આપણે બીજેપી મુક્ત સરકાર શિવસેના એનસીપી ને કોંગ્રેસ મળીને જે સરકાર બનાવી છે તે ખુશીમાં અમે બધા ભેગા થયા છીએ અહીંયા. મને તો એવું લાગે છે જે રીતે મહારાષ્ટ્રમાં ભાજપ મુક્ત સરકાર થઈ છે તે રીતે આવનારા દિવસોમાં બી ગુજરાતમાંથી ભાજપ જશે. આ લોકોની અનીતિનું બધું કામ કરે છે તે પબ્લિક આજે સમજી ગઈ છે કે જૂઠા જૂઠા વાયદાઓ, જૂઠા જૂઠા લોલીપોપ, આટલા કરોડ આમ આવવાના, આટલા કરોડ આમ આવવાના ખાલી વાતો જ છે. આ લોકોની પબ્લિકને ઉલ્લુ બનાવવાનો ધંધો સમજી મૂક્યો છે. બેંકના ગોટાળાઓ આટલા બધા આવવા માંડ્યા છે, પછી બેંકો ઉઠવા માંડી છે, પબ્લિકને સરકાર પરથી ભરોસો ઉઠવા માંડ્યો. ભાજપ સરકારે 6 વર્ષની અંદર જે કર્યું આજે પબ્લિક રસ્તા પર આવી ગઈ છે. 200-200, 100-100 રૂપિયા સારું ભીખ માંગવાની પરિસ્થિતિ આવી છે. એવી 70 વર્ષના કોંગ્રેસના શાસનમાં આવી પરિસ્થિતિ જોઈ નથી. એટલે હું આજે કહું છું, આજે બધા ભેગા થયા છે, એ જ રીતે ભાજપને આખા ઇન્ડિયાની અંદર આ જ રીતે અમે બધા ભેગા મળીને જવાબ આપીશું.